जूनागढ़ सिविल हॉस्पिटल की घोर बेदरकारी सामे आवी छे। जिला सिविल कोविड सेंटर में सारवार माटे दर्दी ने दाखल करवामां आव्यो हतो, जेनु सारवारना अभावे मौत थता दर्दी परिवारजनों होबाळो मचाव्यो हतो। दर्दी परिवारजनों सिविल स्टाफ की बेदरकारी थी मौत थयुं होवानो आक्षेप कर्यो हतो। आ संदर्भे परिवारजनों कहेवुं हतुं के परिवार साथे मृतक दर्दीए कलाक पहेला ज फोन पर बातचीत करी हती। फोन पर बातचीत दरमियान दर्दी स्वस्थ होवानुं पण परिवारजनोए जणाव्युं हतुं। जो कि हाल में मामलो गंभीर बनी गयो छे अने परिवारजनोए मृतदेह स्वीकारवानी ना पाड़ी दीधी छे। બહારના દસે મને ઘરે બોલાવવા માટે આવ્યા મારા ઠેકેદાર કે ભાઈ મારા ફાધરનું અહીંયા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અંદર એક્સપાયર થઈ ગયા છે। 9:30 વાગે ઓલરેડી કે મારા ફાધર સાથે મેં વાત કરી હતી, સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા, ખાધું વ્યવસ્થિત એણે, બીજા એક બે જણા અહીંયા હતા એને ટેલિફોનિક વાતે કરી એણે। ત્યાર પછી અહીંયા હું હોસ્પિટલ અત્યારે આવ્યો, અહીંયા જૂનાગઢ કોવિડ હોસ્પિટલના અંદર કોઈ જાતની ફેસિલિટી છે નહીં, નથી વેન્ટિલેટર, નથી આઈસીયુ, નથી ડૉક્ટરી સ્ટાફ। ડૉક્ટરના સ્ટાફના માણસો બધા હડતાલ ઉપર બેસેલા હતા, અહીં કોઈ સારવાર કરવા માગતું નથી। આજ રોજ જેટલા પણ પેશન્ટો અહીંયા આવ્યા છે બધાને કમ્પલસરી પેલી જૂનાગઢના અંદર કબ્રસ્તાન અને કબ્રસ્તાન દાટવા માટે કેમ આવ્યા હોય, કે સંસાર હોય તો સંસારમાં બાળવા કેમ આવ્યા હોય, એ જ પોઝિશન આવીને અત્યારે અહીંયા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કરી દઈએ।